मॉर्निंग डियर स्टूडेंट्स, आज આપણે જોવાનું છે કલિલમય કણ પરનો વિજભાર. આની પહેલા જે આપણે થોડું આગળ રિવિઝન કરી લઈએ કે કલિલમય કણો પરના વિજભાર પહેલા આપણે જોયું કે કલિલમય કણોનું શુદ્ધિકરણ. શુદ્ધિકરણ છે એ શા માટે કરવામાં આવે છે? તો શુદ્ધિકરણ છે એની અંદર કલિલમય દ્રાવણ બનાવતી વખતે વિદ્યુત વિભાજનની અશુદ્ધિ અને બીજો આપણે કે દ્રાવ્ય અશુદ્ધિ છે રહી ગઈ હોય એ અશુદ્ધિને દૂર કરવા માટેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એની કેટલી પદ્ધતિ છે? ત્રણ પદ્ધતિ. એક તો ડાયાલિસિસ, બીજું જોઈએ કે વિદ્યુતીય ડાયાલિસિસ અને ત્રીજું આપણે વાત કરીએ તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો ડાયાલિસિસની અંદર દ્રાવ્ય અશુદ્ધિ છે એ દૂર થાય છે. વિદ્યુતીય ડાયાલિસિસમાં શું થઈ જશે કે વિદ્યુતીય ડાયાલિસિસમાં વિદ્યુત વિભાજનની અશુદ્ધિ છે એ દૂર થાય છે. એની માટે ચોક્કસ પ્રકારના છે સેફોલેન્સિટની કોથળી છે એ વાપરવામાં આવે છે. બીજા મેં તમને ત્રણ લખાવેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ એની અંદર વિદ્યુતીય ડાયાલિસિસ. વિદ્યુતીય ડાયાલિસિસ છે એ થોડી ઝડપી પ્રક્રમ છે એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશનની વાત કરવામાં આવે તો અલ્ટ્રા ફિલ્ટ્રેશનનો ઉપયોગ છે ક્યાં કરવામાં આવે? તો જે દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યની અલ્ટ્રા ફિલ્ટ્રેશન, તો જે પદાર્થના દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે, દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે તે સાધનમાં વિશિષ્ટ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટર પેપરનો છે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો અહીં ચોક્કસ પ્રકારનો ફિલ્ટર છે એ શા માટે બનાવવામાં આવે છે? કારણ કે સામાન્ય ફિલ્ટર પેપરના જે છિદ્રો હોય એ ઘણા મોટા હોય છે, તો એ મોટા હોવાથી કલિલમય દ્રાવણો છે એ આરપાર પસાર થઈ જશે. એટલા માટે એનો કોલોડિયન દ્રાવણ બનાવીને એના છિદ્રો છે એ નાના બનાવવામાં આવે છે. તો કોલોડિયન દ્રાવણ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે? તો 4% નાઇટ્રોસેલ્યુલોઝ અને ઇથરનું દ્રાવણ લેવામાં આવે, ત્યારબાદ છે ને ફોર્માલ્ડિહાઇડ વડે સખત બનાવવામાં આવે છે. ખાસ છે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કઈ રીતે દ્રાવણ બનાવવામાં આવે છે, શું હોય છે 4% નાઇટ્રોસેલ્યુલોઝ પ્લસ ઇથરનું દ્રાવણ શેના વડે સખત બનાવવામાં આવે છે? ફોર્માલ્ડિહાઇડ વડે સખત બનાવવામાં આવે છે અને એના છિદ્રો છે એ નાના કરવામાં આવે છે જેથી કલિલમય કણો છે આરપાર પસાર થઈ શકે નહીં. ત્યારબાદ હવે વાત કરવાની છે આપણે કે કલિલમય દ્રાવણના ગુણધર્મો. આ છે એનું, આ પદ્ધતિ થઈ એની શુદ્ધિકરણ. ત્યારબાદ એના ગુણધર્મોમાં સંખ્યાત્મક ગુણધર્મ, બીજું ટિન્ડોલ અસર અને ત્રીજું બ્રાઉનિયન ગતિ. બ્રાઉનિયન ગતિની શોધ છે એ કોને કરી હતી? તો એની અંદર તમારે યાદ રાખવાનું છે રોબર્ટ બ્રાઉન. ત્યારબાદ આપણે વાત કરીએ કે ટિન્ડોલ અસરની શોધ સૌ પ્રથમ છે ઝિગમોન્ડીએ. શા માટે? તો અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના કરવા માટે સૌ પ્રથમ ઝિગમોન્ડીએ ટિન્ડોલ અસરનો ઉપયોગ છે એ કરેલો હતો. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મ છે એ શા માટે હોય છે? તો સાચા દ્રાવણની સરખામણીમાં કલિલમય દ્રાવણના કણો છે ખૂબ જ મોટા હોય છે. એના સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ તો ઠાર બિંદુ અવનયન છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો આણ્વીય દળ નક્કી કરવા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જોયું કે એના દ્રાવકનું ઉત્કલન બિંદુ, ધારો કે હું છે આની અંદર ગ્લુકોઝ એડ કરું છું, તો જે દ્રાવણ બનશે
उत्कलन बिंदु केवु होय छे वधारे, तो द्रावक करता मूल द्रावण में द्रावक करता बनावेला द्रावण नु उत्कलन बिंदु हमेशा केवु होय छे वधारे। त्यारबाद आपणे वात करीए के टिंडोल असर, तो टिंडोल असर में आपणे जोईए तो कोई ओरडो होय, डार्क रूम होय, एनी अंदर कोई छे, छत ऊपर आपणे जोईए तो छत ऊपर कोई काणो होय, तो जे आपणे रजकणोनो लीसोटो देखाय छे, तो एक ई टिंडल असर नु उदाहरण छे। तो टिंडोल असर आपणे वात करीए, अथवा एने टिंडल असर पण कहे छे, घणा टिंडोल असर कहे छे, बराबर। तो टिंडल असर छे, धारो के छे कोई द्रावण छे, कयुं द्रावण छे, कलिलमय द्रावण छे, एनी अंदर केवा पात्रमां भरेलुं छे, कांचना पात्रमां छे, कलिलमय द्रावण छे, ई भरेलुं छे। अहींया जो हुं छे ई लाइट पास करूं छुं, અને માઇક્રોસ્કોપ વડે અહીંયા જોવામાં આવે તો ત્યારે પ્રકિરણના લીધે અહીંયા આપણને ટિંડોલ શંકુ જોવા મળશે, અને પ્રકિરણના લીધે આપણને જે રંગ જોવા મળશે, ક્યાં તીવ્રથી મંદથી તીવ્ર તરફ જતા આપણને વાદળી રંગનો પૂંજ જોવા મળે છે, લીસોટો જોવા મળે છે। હવે જોયું તો આ શેનું, એનું કારણ શું છે, ટિંડોલ અસરનું કારણ શું છે, તો એનું પ્રકિરણના લીધે। ત્યારબાદ આપણે એની બે પ્રકારની શરત છે, તો એની શરતમાં શું છે, વક્રી ભવનાંક વચ્ચેનો તફાવત છે વધારે હોવો જોઈએ નહીં। તો વક્રી ભવનાંકમાં કોણ, તો પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપણ કલા વચ્ચેના વક્રી ભવનાંકનો તફાવત છે વધારે હોવો જોઈએ નહીં। બીજી શરત એની છે કે જે આપણે લાઇટ પાસ કરીએ અને બીજું તરંગ લંબાઈ, બરાબર, ઈ બંને વચ્ચે કણો આપણે જોઈએ તેની સાઈઝ વચ્ચે વધુ તફાવત હોવો જોઈએ નહીં, અથવા કણો કરતા છે લાઇટના કણો છે એ વધુ નાના છે, લાઇટ તરંગ લંબાઈ અને કણો વચ્ચે કણોનો તફાવત છે વધુ હોવો જોઈએ નહીં। મેં તમને આગળ લખાવેલું છે, એકવાર તમે જોઈ લેજો। ત્યારબાદ આપણે વાત કરીએ બ્રાઉનિયન ગતિ, તો બ્રાઉનિયન ગતિ છે ઝિગઝેગ પ્રકારની, એટલે કે વાંકી ચૂકી હોય છે, એની અંદર તમારે બે પ્રકારે યાદ રાખવાનું છે કે બ્રાઉનિયન ગતિ છે, બીજું તો રોબર્ટ બ્રાઉને તેની શોધ કરી હતી, અને બીજું કે શેના ઉપર આધાર રાખે છે, એક તો સ્નિગ્ધતા અને બીજું કે કદ ઉપર, જેટલું નાનું એટલે બ્રાઉનિયન ગતિ કેવી છે વધારે, કારણ કે સ્નિગ્ધતા મતલબ ચીકણું, બરાબર, તો એ ચિકાશ જેટલી કેવી છે ઓછી, એટલે એની ગતિ કેવી છે વધારે, કેવા પ્રકારની, ઝિગઝેગ પ્રકારની, કદ જેટલું નાનું હશે એટલી બ્રાઉનિયન ગતિ છે એ વધારે છે। હવે આપણે જોઈએ કે કલિલમય કણ પરનો વિજભાર, તો કલિલમય કણનો વિજભાર આપણે જોઈએ, તો કલિલમય કણો છે હંમેશા વિજભાર ધરાવે છે। પહેલો પોઈન્ટ જોઈએ આપણે, હંમેશા વિજભાર ધરાવે છે। બીજા પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ તો બધા જ કણો એક સરખો વિજભાર ધરાવે છે, સમાન અને એક સરખો વિજભાર ધરાવે છે। વિજભાર ધરાવે તો એ વિજભાર કેવો હશે, ત્રીજા પોઈન્ટ માં લખીએ, ધન અથવા ઋણ વિજભાર ધરાવે છે, કામ વિજભાર ધન ધરાવશે અથવા કામ શું થશે, ઋણ વિજભાર ધરાવશે, બરાબર। કલિલમય કણો છે ધન અને ઋણ બંને વિજભાર નહીં ધરાવે, નહીં તો શું થશે, તટસ્થ થઈ જશે। જો ધન અને ઋણ હોય તો એ બંને તટસ્થ થઈ જાય, અને તો કેવું સોલ્યુશન બની જાય, લાયોફોબિક એટલે કે વિરાગી, અવક્ષેપિત થઈ જાય, બરાબર, બંને શું થઈ જાય, છોડાય જાય અને અવક્ષેપિત થઈ જાય, તો આવું સોલ્યુશન છે બની જાય, કોણ, બંને વિજભાર ધરાવતા હોય તો। તો અહીંયા આપણે જોઈએ કે ધન અથવા છે ઋણ વિજભાર ધરાવે છે, તો હવે અહીંયા આપણે વાત કરીએ કે કલિલમય કણો સમાન અને સરખા વિજભારની હાજરી કલિલમય દ્રાવણની સ્થાયીતા માટે જવાબદાર છે, એટલે આપણે જોઈએ તો કોઈ કારણ કે વિજભાર
હરિત કણો સમાન વીજભાર હોય તો એ એકબીજાને શું થશે નજીક આવશે બરાબર નજીક આવશે તો શું થશે એની વચ્ચે અપાકર્ષણ થશે અને એકબીજા સાથે જોડાઈ જશે નહીં એટલે કે કલિલમય દ્રાવણ છે કલિલમય સોલ છે બન્યો રહેશે સોલના કણો ધનમય અથવા આપણે જોઈએ તો જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે ત્યારે બંને જોડાણ થતા અટકાવે છે સોલના કણો ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકાર અધિશોષણને કારણે બરાબર એની પસંદગી શેના કારણે થાય છે અધિશોષણના કારણે થાય છે કે એની સાથે ઋણ વીજભાર જોડાશે કે ધન વીજભાર જોડાશે હવે આપણે વાત કરીએ કે ધન વીજભારિત સોલ અને ઋણ વીજભારિત સોલ ખાસ આઈએમપી છે તમારા એમસીક્યુ માં છે ઘણીવાર પૂછાઈ શકે છે કયો ધન વીજભારિત સોલ છે કયો ઋણ વીજભારિત સોલ છે આના ઉપરથી છે ઘણા બધા એમસીક્યુ પણ બને છે આપણે આગળ જોશું અથવા મટીરિયલ માં છે તમે સોલ્વ કરતા હશો તો આની અંદર ઘણા બધા એમસીક્યુ પણ હશે ધન વીજભારિત સોલ જોઈએ તો જળયુક્ત ધાતવીય ઓક્સાઇડ તો ઓક્સાઇડ છે એમાં શેમાં સમાવેશ થાય છે ધન વીજભારિત સોલમાં તો અહીંયા આપણે જોઈએ તો એલ પ્લસ થ્રી ત્યારબાદ આપણે જોઈએ તો એફી પ્લસ ટુ એફી પ્લસ થ્રી તો ઓક્સાઇડનો સમાવેશ શેમાં થાય છે ધન વીજભારિત સોલમાં ત્યારબાદ આપણે વાત કરીએ તો બેઝિક ડાયાસ્ટફ તો બેઝિક ડાયાસ્ટફ છે તેનો સમાવેશ શેમાં થાય છે ધન વીજભારિત સોલમાં ત્યારબાદ આપણે વાત કરીએ કે મિથિલિન બ્લુ હિમોગ્લોબિન હિમોગ્લોબિનમાં કયા એમ રહેલા હોય એફી બરાબર તો એ કેવો વીજભાર છે પ્લસ ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓક્સાઇડ જેવા કે ટિટેનિયમ ઓક્સાઇડ અને બીજું કે અહીંયા આપણને હાઇડ્રોક્સાઇડ નથી આપ્યું પણ મોસ્ટ ઓફ હાઇડ્રોક્સાઇડ છે બરાબર તો એ વિશેમાં જોવા મળે છે ધન વીજભારિત સોલમાં છે ઘણીવાર જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ઋણ વીજભારિત સોલ તો અહીંયા ધાતવીય ઓક્સાઇડ અહીંયા ધાતુ કઈ હશે કોપર સિલ્વર ગોલ્ડ બરાબર ત્યારબાદ ધાતવીય સલ્ફાઇડ તો ધાતવીય સલ્ફાઇડ છે એ બધા કેવા છે અહીંયા આપણે સીડીએસ કહીએ તો અહીંયા એસ માઇનસ ટુ બરાબર આ રીતે છે તમને જોવા મળશે એલ ટુ એસ થ્રી એ બધા કેવા છે ઋણ વીજભારી સોલ એસિડ ડાયાસ્ટફ ઇઓસિન કોમ્બોરેટ સોલ ત્યારબાદ સ્ટાર્ચ ગુંદર જિલેટીન માટી ચારકોલ વગેરેનો છે એ સમાવેશ કરવામાં આવે છે ખાસ કરીને છે તમારે સલ્ફાઇડ સોલ છે યાદ રાખવાનું છે ધાતવીય સલ્ફાઇડ ત્યારબાદ હવે વાત કરીએ કે એની અંદર આપણે જોયું કે ધન વીજભારિત જોડાય છે કે ઋણ વીજભારિત કોના ઉપર આધારિત છે અધિશોષણ પર આધારિત છે તો એની પર જોઈએ તો HNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે અને બીજું KI નું દ્રાવણ તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે વધુ પ્રમાણમાં છે અને આનું છે ઓછું પ્રમાણમાં છે તો હવે HNO3 નું દ્રાવણ છે KI ના દ્રાવણમાં ઉમેરતા શું થશે AGI છે અવક્ષેપિત થશે તો અહીંયા આપણે જોઈએ તો Ag પ્લસ NO3 માઇનસ K પ્લસ I માઇનસ તો શું થશે AGI અવક્ષેપિત થશે ત્યારબાદ જોઈએ તો એની અંદર કયો વીજભાર તો અહીંયા આપણે જોઈએ તો AGI તો સિલ્વર નાઇટ્રેટ નું અતિ મંદ દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ નું અતિ મંદ દ્રાવણ KI ના અતિ મંદ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે અવક્ષેપી AGI ના પરિક્ષેપણ માધ્યમમાંથી I માઇનસ એટલે કે આયોડાઇડ આયન અધિશોષણ કરે છે એટલે શું થશે કે આની ફરતે કયા આયનો બધા ગોઠવાશે આયોડાઇડ આયન હવે આપણે જોઈએ તો આની ફરતે કયો વીજભારિત થયો આ કયો સોલ થયો ઋણ વીજભારિત સોલ ત્યારબાદ આપણે વાત કરીએ કે આની અંદર છે AGI પરિક્ષેપણ માધ્યમથી AGI ની જગ્યાએ શું થશે કે Ag પ્લસ અધિશોષિત થઈ શકે તો આવી રીતે પણ થઈ શકે કે Ag પ્લસ તો ધન વીજભારિત સોલ તો અહીંયા આપણે જોઈએ તો જ્યારે KI ના દ્રાવણને AgNO3 ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે ધન વીજભારિત સોલ મળે છે કારણ કે પરિક્ષેપણ માધ્યમમાંથી Ag પ્લસ આયન નું અધિશોષણ કરે છે એ જ રીતે આપણે જોઈએ તો FeCl3 માં Fe પ્લસ 3 અને ક્લોરિન માઇનસ અહીંયા આપણે જોઈએ તો H પ્લસ OH માઇનસ તો ફેરિક હાઇડ્રોક્સાઇડ છે આપણને મળે છે તો વધુ પ્રમાણમાં જ્યારે આપણે ગરમ પાણી ઉમેરવામાં આવશે ત્યારે શું બનાવશે ઓક્સાઇડ છે સોરી હાઇડ્રોક્સાઇડ છે બનાવશે
અને Fe+3 આયનનું અધિશોષણના કારણે તો શું થશે Fe આની ફરતે કયો ગોઠવાશે Fe3+ આ રીતે છે ધન વીજભારિત સ્વર છે ઈ ગોઠવાઈ જશે ત્યારબાદ અહીં આપણે વાત કરીએ તો એની અંદર છે Fe+3 ની NaOH સાથે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા જો ફેરિક હાઇડ્રોક્સાઇડ માં NaOH ઉમેરવામાં આવે તો ઋણ વીજભારિત સ્વર છે ઈ મળે છે OH આયનનું અધિશોષણના કારણે એટલે કે હાઇડ્રોક્સાઇડના અધિશોષણના કારણે તો તમારે ખાસ ક્યાં યાદ રાખવાનું છે કલિલમય કણ પરનો વીજભાર છે હંમેશા વીજભાર ધરાવે છે કેવો વીજભાર ધરાવે સમાન વીજભાર ધરાવે છે ધન અથવા ઋણ વીજભાર ધરાવે છે ચોથા પોઈન્ટમાં કેમ શા માટે ધન અથવા ઋણ કારણ કે અવક્ષેપિત થતા છે અટકાવે છે અપાકર્ષણના લીધે ત્યારબાદ આપણે વાત જોઈએ કે ધન વીજભાર ધરાવે કે ઋણ વીજભાર કોના ઉપર આધાર રાખે છે તો એ અધિશોષણના અધિશોષણ ઉપર આધાર રાખે છે એની અંદર આપણે જોવાનું છે કણ પરનો વીજભાર બરાબર વીજભાર જોઈએ છે તો એની અંદર વીજભાર કેવો જોઈએ ધન વીજભાર પણ જોવો પડે ને ઋણ વીજભાર તો એ બંનેમાં સમાવેશ શેમાં થાય છે તો એક આપણે વાત કરીએ કે બેઝિક ડાયસ્ટફ તો અહીંયા એસિડિક ડાયસ્ટફ ઇઓસિન ત્યારબાદ આપણે કોંગોલેટ જોવાની છે સ્ટાર્ચ ગુંદર જિલેટિન અહીંયા આપણે હિમોગ્લોબિન મિથિલિન ગ્લુકોઝ હવે આપણે વાત કરીએ એની અંદર તો શું થશે કે HNO3 નું અને K આયન છે Hg અવક્ષેપિત થશે તો એની અંદર શું થશે એકવાર છે ધન વીજભારિત સ્વર પણ મળે છે આની અંદર અને ઋણ વીજભારિત સ્વર પણ મળે છે આવા બીજા કેટલાક ઉદાહરણ અહીંયા આપણે જોવા મળશે તમે મટીરીયલ સોલ્વ કરશો અથવા આપણે MCQ છે છેલ્લે આપણે લાસ્ટ યુનિટ પૂરું થશે તો આપણે MCQ સોલ્વ કરશું કે કલિલમય કણ પરનો વીજભાર છે અહીંયા કમ્પ્લીટ થાય છે અને સાથે સાથે કલિલમય કણો પરના ગુણધર્મો પણ કમ્પ્લીટ થાય છે થેન્ક યુ